નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, RIJADEJA.com વેબસાઇટના ડેઈલી કરંટ અફેર્સ અને જીકે સિરીઝમાં આપનું સ્વાગત છે. જો તમે આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવા વિડીયોની માહિતી આપને નોટિફિકેશન દ્વારા મળી રહે. આજે તારીખ 12 ઓક્ટોબર 2018. આજે નવરાત્રિનો ત્રીજો દિવસ. નવરાત્રિના ત્રીજા દિવસે નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. સૌપ્રથમ આજના દિવસની વાત કરીએ. ક્રિકેટર વિજય મર્ચન્ટનો આજે જન્મદિવસ છે. તેમનું પૂરું નામ વિજયસિંહ માધવજી મર્ચન્ટ હતું. તેઓએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10,000થી વધુ રન બનાવ્યા હતા. ઓલ ઇન્ડિયા રેડિયો પર તેમનો કાર્યક્રમ ક્રિકેટ વિથ વિજય મર્ચન્ટ ખૂબ જ પ્રસિદ્ધ થયો હતો. તેમના સન્માનમાં અંડર 16 માટેની વિજય મર્ચન્ટ ટ્રોફી રમાઈ છે. આજે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગનો સ્થાપના દિવસ પણ છે. આયોગની સ્થાપના 12 ઓક્ટોબર 1993 રોજ કરવામાં આવી હતી. 12 ઓક્ટોબર 1928 રોજ વિશ્વમાં પ્રથમવાર આયર્ન લંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આયર્ન લંગ એ એક પ્રેશર વેન્ટિલેટર છે. આ મશીન ડ્રિંકર મશીન તરીકે પ્રસિદ્ધ થયું હતું. તેની શોધ ફિલિપ ડ્રિંકર અને લુઈસ અગાસીસ દ્વારા કરવામાં આવી હતી. મલેશિયા સરકાર દ્વારા મૃત્યુદંડને પોતાના દેશમાં સમાપ્ત કરવામાં આવ્યો. તાજિકિસ્તાનની રાજધાની દુશાંબે ખાતે આજથી સાંઘાઈ સહયોગ સંગઠનના શાસનાધ્યક્ષોની પરિષદ યોજવામાં આવશે. આ પરિષદમાં ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ભાગ લેશે. ગંગાની સફાઈ મુદ્દે 22 જૂનથી ઉપવાસ પર બેઠેલા પર્યાવરણવિદ પ્રોફેસર GD અગ્રવાલ ઉર્ફ સ્વામી સાનંદ, તેમનું 87 વર્ષની વય નિધન થયું છે. 9 ઓક્ટોબરથી તેમણે પાણીનો પણ ત્યાગ કર્યો હતો. વર્ષ 2009માં તેઓ ભાગીરથી નદી પર બંધનું નિર્માણ અટકાવવા માટે પણ ઉપવાસ પર ઉતર્યા હતા. તેઓ ગંગા મહાસભાના સંરક્ષક હતા. ગંગા મહાસભાની સ્થાપના વર્ષ 1905માં મદન મોહન માલવીય દ્વારા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આસામમાં રહેતા ગોરખા સમુદાયના લોકોની નાગરિકતા સંબંધિત સ્થિતિને સ્પષ્ટ કરવામાં આવી. આ સ્પષ્ટતા મુજબ જે લોકો જન્મથી જ ભારતમાં રહેતા હોય તેમને ભારતીય નાગરિક માનવામાં આવશે, તેમજ જે લોકો રજિસ્ટ્રેશન દ્વારા નાગરિક બન્યા હોય તેઓને પણ ભારતના નાગરિક માનવામાં આવશે. કેન્દ્રીય રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ આજથી 3 દિવસની ફ્રાન્સની યાત્રા પર છે. ત્યાં તેઓ ફ્રાન્સના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લીને મળશે. જથ્થાબંધ બજારોના સંગઠનની વૈશ્વિક પરિષદ આજથી હરિયાણા ખાતે શરૂ થશે. આ પરિષદમાં 18 દેશોના રાજદૂત અને ભારતના 50 પ્રતિનિધિઓ ભાગ લેશે. જથ્થાબંધ બજારો સામેના પડકાર અને તક અંગેની આંતરરાષ્ટ્રીય કક્ષાની આ પ્રકારની ખેડૂત પરિષદનું ભારતમાં પ્રથમવાર આયોજન થઈ રહ્યું છે. દિલ્હી ખાતે આજથી કેન્દ્રીય માહિતી આયોગનું 13મું વાર્ષિક સંમેલન શરૂ થશે. આ સંમેલનનો વિષય ડેટા પ્રાઇવસી અને માહિતી અધિકાર, માહિતી અધિકાર અધિનિયમમાં સંશોધન અને માહિતી અધિકાર અધિનિયમનો અમલ છે તેવો રાખવામાં આવ્યો છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે 3 દિવસ માટે વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ 2018 શરૂ થઈ. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021 સુધીમાં 2,000 જેટલા નવા સાહસ પ્રમોટ કરવામાં આવશે, તેમજ વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસીનો લાભ પણ આપવામાં આવશે. તારીખ 25 નવેમ્બરથી 27 નવેમ્બર દરમિયાન વડોદરા ખાતે ત્રીજી આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ કોન્ફરન્સ યોજાશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં આજથી માર્ગ અકસ્માત સામે લોકજાગૃતિ કેળવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ માટે જાણીતા કલાકારોની અપીલ સાથેની જાહેરાતો દ્વારા રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પ્રચાર કરવામાં આવશે. ભારતીય ક્રિકેટના પૂર્વ કપ્તાન કપિલ દેવ ઓલ ઇન્ડિયા સિનિયર ગોલ્ફ ચેમ્પિયનશિપમાં 3જા ક્રમે રહ્યા છે. એશિયન પેરાગેમ્સની હાઈ જમ્પ ઇવેન્ટમાં ભારત દ્વારા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ 3 મેડલ જીતવામાં આવ્યા. આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ શરદ કુમાર દ્વારા, સિલ્વર મેડલ વરુણ ભાટી દ્વારા, તેમજ બ્રોન્ઝ મેડલ થાંગાવેલુ મરિયપ્પન દ્વારા જીતવામાં આવ્યા હતા. આ સાથે ભારતના કુલ મેડલ 39 થયા છે, જેમાં 8 ગોલ્ડ, 17 સિલ્વર તેમજ 23 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. તારીખ 12 ઓક્ટોબર 2018 ન્યૂઝ અત્રે પૂર્ણ થાય છે. ગઈકાલ એટલે કે તારીખ 11 ઓક્ટોબર 2018 ન્યૂઝનું ક્વિક રિવિઝન જોઈએ. ગઈકાલે ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ્સ અથવા તો ડે ઓફ ગર્લ્સ હતો.
આ દિવસ યુનો દ્વારા 2012 થી મનાવવામાં આવે છે. આ માટેનો પ્રસ્તાવ યુનોની મહાસભા દ્વારા 19 ડિસેમ્બર 2011 રોજ પસાર કરવામાં આવ્યો હતો. ગઈકાલે લોકનાયક જયપ્રકાશ નારાયણનો જન્મદિવસ હતો. તેમનો જન્મ વર્ષ 1902 બિહારના સારણ ખાતે થયો હતો. વર્ષ 1965 તેઓને રેમન મેક્સેસે પુરસ્કાર તેમજ વર્ષ 1999 ભારત સરકારનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન આપવામાં આવ્યો હતો. ગઈકાલે સાહિત્યકાર નવલરામ જગન્નાથ ત્રિવેદીનો પણ જન્મદિવસ હતો. તેમનો જન્મ વર્ષ 1895 વઢવાણ ખાતે થયો હતો. તેઓએ કારાવાસની કહાણી, બોટાદકરના કાવ્યો, કેટલાક વિવેચનો, કેતકીના પુષ્પો, પરિહાસ, નવા વિવેચનો, શેષ વિવેચનો, કલાપી, બુદ્ધિપ્રકાશ લેખ સંગ્રહ, માનસશાસ્ત્ર, હિન્દનું નવું રાજ્ય બંધારણ તેમજ સમાજ સુધારાનું રેખાદર્શન જેવા અનેક પુસ્તકો લખ્યા હતા. હેન્લી એન્ડ પાર્ટનર્સ દ્વારા પ્રસિદ્ધ રિપોર્ટ મુજબ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ રેન્કિંગમાં ભારત 81મા ક્રમ પર છે. આ રિપોર્ટમાં પ્રથમ ક્રમ પર જાપાન, બીજા ક્રમ પર સિંગાપુર તેમજ ત્રીજા ક્રમ પર જર્મનીના પાસપોર્ટને સ્થાન આપવામાં આવ્યું છે. બ્રિટન દ્વારા 17 વર્ષ બાદ ઓમાન સાથે પોતાનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ સેફ સરિયા 3 ઓમાનના રણમાં શરૂ થયો. IMFના રિપોર્ટ મુજબ ભારતનું કુલ દેવું તેના GDPના 125% જેટલું છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશની સ્ટ્રેટેજિક પોલિસી ગ્રુપ એટલે કે SPGના વડા તરીકે દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલની નિયુક્તિ કરવામાં આવી. અત્યાર સુધી આ પદ પર કેબિનેટ સચિવની નિયુક્તિ કરવામાં આવતી હતી. ગઈકાલથી સિંગાપોર અને ન્યૂયોર્ક વચ્ચે વિશ્વની સૌથી લાંબી નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ કરવામાં આવી, જેનું અંતર 15,000 કિલોમીટર છે. ભારતના સોલિસિટર જનરલ તરીકે તુષાર મહેતાની નિમણૂક કરવામાં આવી. યુથ ઓલિમ્પિક્સમાં નવી ઉમેરાયેલી બ્રેકડાન્સ રમતમાં રશિયાના સર્ગેઈએ પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો. આ સ્પર્ધામાં સંગીત પર 4 અલગ અલગ રીતે ડાન્સ કરવાનો હોય છે, જેમાં ટોપ રોક એટલે કે ઊભા થઈને, ડાઉન રોક એટલે કે જમીન પર સૂઈને, પાવર મૂવ્સ એટલે કે હવામાં ફરીને તેમજ ફ્રીજીસ એટલે કે હાથના સપોર્ટથી અધર રહી અને નૃત્ય કરવાનું હોય છે. એશિયન પેરાગેમ્સમાં હરવિંદર સિંહે આર્કરીમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો. તારીખ 12 ઓક્ટોબર 2018નું ક્વિક જીકે જોઈએ. સૌપ્રથમ NHRC એટલે કે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન એટલે કે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ, તેનું મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે. NHRCની સ્થાપના 12 ઓક્ટોબર 1993ના રોજ કરવામાં આવી હતી. NHRCના હાલના ચેરમેન જસ્ટિસ HL દત્તુ છે તેમજ તેના સેક્રેટરી જનરલ અંબુજ શર્મા છે. NHRCના કાર્યની વાત કરીએ તો તે આંતરરાષ્ટ્રીય સંધિઓ મુજબ વ્યક્તિગત અધિકારોની રક્ષા કરે છે. ગુજરાત રાજ્ય માનવાધિકાર આયોગની વાત કરીએ તો તેની રચના 12 જુલાઈ 2006ના રોજ કરવામાં આવી હતી તેમજ તેના ચેરપર્સન જસ્ટિસ MH શાહ છે. ત્યારબાદ જયપ્રકાશ નારાયણ, જેમને લોકનાયક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 11 ઓક્ટોબર 1902ના રોજ બિહારના સારણ જિલ્લાના સીતાબદિયારા ખાતે થયો હતો. ઇન્દિરા ગાંધીને પદ પરથી હટાવવા માટે તેમણે સંપૂર્ણ ક્રાંતિ નામનું આંદોલન ચલાવ્યું હતું. વર્ષ 1947 થી 1953 દરમિયાન તેઓ ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના અધ્યક્ષ હતા. ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન એ ભારતનું રેલનું સૌથી મોટું યુનિયન છે. જયપ્રકાશ નારાયણને મળેલા પુરસ્કારની વાત કરીએ તો વર્ષ 1965માં તેમને રેમન મેક્સેસે પુરસ્કાર તેમજ વર્ષ 1999માં તેઓને ભારત રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તાજિકિસ્તાન દેશની વાત કરીએ. તાજિકિસ્તાનની રાજધાની દુશાંબે છે તેમજ તેનું ચલણ સોમોની એટલે કે TJS છે. તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇમોમાલી રહેમાન તેમજ વડાપ્રધાન કોખીર રસુલ જોદા છે. વિસ્તારની દ્રષ્ટિએ તાજિકિસ્તાન વિશ્વનો 94મો દેશ તેમજ વસ્તીની દ્રષ્ટિએ તે વિશ્વનો 97મો દેશ છે. તાજિકિસ્તાનને સ્પર્શેલી સરહદની વાત કરીએ તો તેમાં અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન તેમજ ચીન દેશનો સમાવેશ થાય છે. ત્યારબાદ મલેશિયા દેશની વાત કરીએ. મલેશિયાની રાજધાની કુઆલાલુમ્પુર છે તેમજ પ્રશાસનિક રાજધાની પુત્રાજેયા છે. મલેશિયાનું ચલણ રિગ્ગેટ એટલે કે RM છે. મલેશિયાના વડાપ્રધાન મહાતીર મોહમ્મદ છે. વિસ્તારની દ્રષ્ટિએ મલેશિયા વિશ્વનો 66મો દેશ તેમજ વસ્તીની દ્રષ્ટિએ તે વિશ્વનો 44મો દેશ છે. મલેશિયા સાથે સ્પર્શતી સરહદની વાત કરીએ
તો જમીન સરહદમાં તેની સાથે થાઈલેન્ડ તેમજ બ્રુનેઈ જોડાયેલા છે. તેમજ દરિયાઈ સીમાની વાત કરીએ તો સિંગાપોર, વિયેતનામ, ઇન્ડોનેશિયા, બ્રુનેઈ તેમજ ફિલિપાઈન્સ જોડાયેલા છે. બ્રુનેઈને મલેશિયાની જમીની તેમજ દરિયાઈ બંને સરહદો લાગુ પડે છે. ત્યારબાદ આસામ રાજ્યની વાત કરીએ. આસામ રાજ્યની રાજધાની દિસપુર છે, તેમજ ત્યાંનું સૌથી મોટું શહેર ગુવાહાટી છે. આસામના રાજ્યપાલ જગદીશ મુખી તેમજ મુખ્યમંત્રી સર્બાનંદ સોનવાલ છે. વિસ્તારની દ્રષ્ટિએ આસામ દેશનું 17મું રાજ્ય તેમજ વસ્તીની દ્રષ્ટિએ આસામ દેશનું 15મું રાજ્ય છે. આસામનો સાક્ષરતા દર 72.19% છે. આસામ સાથે જોડાયેલી સરહદોની વાત કરીએ તો તેમાં આંતરરાષ્ટ્રીય સરહદમાં ભૂટાન તેમજ બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. તેમજ રાષ્ટ્રીય સરહદમાં અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ તેમજ પશ્ચિમ બંગાળ એમ કુલ 7 રાજ્યોની સરહદ તેની સાથે સ્પર્શે છે. તારીખ 12 ઓક્ટોબર 2018નું ક્વિક જીકે સેક્શન પણ અહીં પૂર્ણ થાય છે. તારીખ 12 ઓક્ટોબર 2018ના કરંટ અફેર્સ તેમજ ક્વિક જીકેના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1. ગંગાની સફાઈ મુદ્દે ઉપવાસ પર ઉતરેલા કયા પર્યાવરણવિદનું મૃત્યુ થયું? પ્રશ્ન 2. કયા દેશ દ્વારા હાલમાં જ મૃત્યુદંડને સમાપ્ત કરવામાં આવ્યો? પ્રશ્ન 3. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? પ્રશ્ન 4. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આસામના કયા સમુદાય માટે નાગરિકતા સંબંધિત સ્પષ્ટતા કરવામાં આવી? પ્રશ્ન 5. ત્રીજી આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ કોન્ફરન્સ ગુજરાતના કયા શહેરમાં યોજાશે? ક્વિક જીકેના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1. NHRCના ચેરમેન કોણ છે? પ્રશ્ન 2. જયપ્રકાશ નારાયણને કયા ઉપનામથી ઓળખવામાં આવતા હતા? પ્રશ્ન 3. તાજિકિસ્તાનનું ચલણ કયું છે? પ્રશ્ન 4. મલેશિયા સાથે કયો દેશ જમીન અને દરિયાઈ એમ બંને સીમાઓથી જોડાયેલો છે? પ્રશ્ન 5. આસામના રાજ્યપાલ કોણ છે? આ પ્રશ્નોના જવાબ વિડીયો નીચે આપેલ કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરશો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના વિવિધ વિડીયો ટ્યુટોરિયલ્સ જોવા માટે RIJADEJA.com ની યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરો. જો તમારે નવા વિડીયોના નોટિફિકેશન્સ મોબાઈલ પર જોઈતા હોય તો સબસ્ક્રાઇબ કર્યા બાદ તેની પાસે રહેલું બેલનું આઇકોન ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવા વિડીયોની માહિતી તમને નોટિફિકેશન દ્વારા મળી રહે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી મિત્રો સાથે જરૂરથી શેર કરશો. આ વિડીયો વિશેના પ્રતિભાવો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરશો, જેથી તેની ગુણવત્તામાં સુધારો કરી શકાય. થેન્ક યુ.